बेवकूफो, ना समझ, नादान मूर्खाओ छो तमे बन्ने जना मूर्खाओ। मैं तमने शू कहू तू के मारू कोई पण काम होय तो मने फोन ऊपर जणावानू, हां अहिया मारा आश्रम मा आवानू नहीं। मैं कहू हतु ने तमे मारी वात न मानी, शू काम? हां एटलो गुस्सो आवे छे ने मने, मन थाय छे के मारी शक्ति द्वारा हूं तमने तमने पोपट अने कबूतर बनावी दो। क्षमा स्वामी जी, क्षमा। अमने थयु तमे अमारी चलाकी थी खुश थशो, तमारा दर्शन करीशु तो अमारी चलाकी मा वधारो थशे स्वामी जी, अने अमारी बुद्धि मा वृद्धि आवशे। चुप टंकी, आ नाटको छे ने तमारा पेला जंजीर वाला नी सामे चालशे, मारी सामे नहीं, समझ्या? अने तमारा लोको ने कई चालाकी पर हूं खुश थाउ? कई चालाकी पर? इज के फुटप्रिंट्स नी बाबत मा तमे जंजीर वाला नी आंख मा धूल नाखी बीजा ना फुटप्रिंट्स पकड़ावी दीधा। अरे मूर्खाओ, पेलो जंजीर वालो छे ने ए तमारो पण बाप छे, बाप। तमने शू लागे छे ए तमने शू काम मळवा आवेलो? फुटप्रिंट्स लेवा आवेलो? अरे नहीं, ए तमारी सामे बेवकूफ बनवानू नाटक करवा आवेलो, जेथी तमे एने बेवकूफ मानी तमारी जीत नी खुशी मनावा कया खोटा पगला भरो छो ने ए जोवा आवेलो। ए तमे लोको ए खोटा पगला भर्या, અહીંયા આવી ગયા મારા આશ્રમમાં, પેલાની નજર તો હશે જ તમારા પર, એટલે એ પણ સાંભળો, જો પેલો જંજીરવાલા તમને અટક કરે અથવા પકડી લે તો તમે બંને જણા તમારો ગુનો કબૂલ કરી લો। શું? હા, અને બંને ગુનામાં તમે ધ્રુવ કુમારનું નામ આપી દેજો। ધ્રુવ કુમાર, એણે જ તમને બંને ગુના કરવા માટે પૈસા આપ્યા હતા। ખરો ગુનેગાર તો ધ્રુવ કુમાર છે, તમે તો માત્ર મોરા છો, મોરા। પછી શું થશે? અમે બચી તો જઈશું ને? હા, અને પછી જિંદગીભર જંજીરવાલા ધ્રુવ કુમારની શોધ કર્યા કરશે, અને દર વખતની જેમ તમે બંને જણા બેલ પર છૂટી જશો। અને જ્યારે ધ્રુવ કુમાર મળશે જ નહીં ત્યારે ફાઇલ પણ બંધ અને કેસ પણ બંધ। હરી કરે સો હોય, હરી કરે સો। પ્રસ્થાન। જંજીરવાલા, તારા પૈતરામાં તું કામયાબ થતા થઈશ, પણ હવે તારા પૈતરા સામે હું એવા અખતરા કરું છું, એ જોજે। એવા અખતરા જે માત્ર નિર્માણ કરશે ખતરા જ ખતરા। જ્યોતિ, આ ફૂલો આવેલોને પાણી ન મળે તો તે ગરમાઈ જાય છે, તેથી તેમને પાણી પીવડાવે છે ને? સીધી વાત છે જ્યોતિ, જેમ આ ફૂલો આવેલને જીવવા માટે હવા પાણી તેમજ સૂર્યપ્રકાશની જરૂર હોય છે ને, તેવી જ રીતે માણસને જીવવા માટે હવા પાણી અને ખોરાકની સાથે પ્રેમની જરૂર પણ હોય છે। તું કહેવા શું માંગે છે શ્વેતા? એ જ કે જેમ તું ફૂલોના જીવન વિશે વિચારી રહી છે અને તેમને પોષણ આપી રહી છે, તેવી રીતે તું તારા જીવન વિશે પણ વિચાર અને પ્રેમરૂપી પોષણ આપ તારા જીવનને, અને એ પોષણ તને વિશાલ કરતા દીપકમાં જ મળશે। શ્વેતા, મને ખબર છે તને મારા પર ગુસ્સો આવી રહ્યો છે, પરંતુ હું તારી સખી છું અને તને અવળા માર્ગ પર જતા રોકીશ જ। શ્વેતા, હવે વધારે કંઈ પણ નહીં બોલતી, નહીંતર નહીંતર શું? મને પણ આ ઘરમાં નહીં આવવા દે, તું ઘરમાંથી તો બધાને બહાર કાઢી નાખે, દિલમાંથી બહાર કાઢીને જો, જરા પૂછ તારા દિલને। તે દીપકને ઘરમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કર્યા અને થોડે ઘણે અંશે સફળ પણ રહી, પરંતુ દિલમાંથી કાઢવામાં સફળ રહી? ના, જરા પૂછ તારા દિલને, પૂછ। હાય ગર્લ્સ, અરે શ્વેતા કેમ છે તું? મજામાં છું, તું કેમ છે? હું ફિટ એન્ડ ફિટ। ચલ જ્યોતિ, હું જાઉં છું, પણ મેં તને કહ્યું તેના પર વિચાર જરૂર કરજે,
बाय। મનોજ ભાઈ અને પપ્પા એ વર્કર્સ સાથે સેટલમેન્ટ કરી લીધું છે। હાશ નિરાશ થઈ ગઈ। આ બધું પેલો યુનિયન લીડર જ કરાવે છે, કોણ જાણે એના પેટમાં શું દુખે છે। હા શાંત થાઓ, બધું સારું થઈ ગયું ને, શું કરો ઉશ્કેરાવ છો। મેં એમ કહું, સાંજે શું જમશો, શું બનાવું? તું આ દીપકને જ પૂછી જો ને કે સાંજે જમીને જ જવાનું। અંકલ મારે એક કામ માટે જવાનું છે, હું તો તમને માત્ર આ સમાચાર આપવા આવ્યો હતો। ભલે બેટા, પણ તું એક વાત તો કહે કે આ લગ્ન પછી તું ને નીલિમા અમેરિકા જવાના છો કે પછી અહીં જ રહેવાના છો? અંકલ નીલિમાની તો એવી ઈચ્છા છે કે અમે લોકો અમેરિકામાં સેટલ થઈએ, પણ મારે તો ઇન્ડિયામાં જ સેટલ થવું છે। જ્યોતિ તું વિશાલની સાથે અમેરિકામાં જ સેટલ થઈશ ને? ના, અમે ઇન્ડિયામાં જ સેટલ થવાના છીએ। તો તમારે નીલિમાની વાત માની અને અમેરિકામાં જ સેટલ થવું પડશે। કેમ? અંકલ જો હું ઇન્ડિયામાં રહીશ તો તમને મળવાનું મન થશે, જ્યોતિને મળવાનું મન થશે, જે એને નહીં ગમે। આના કરતા તો અમેરિકા જતા રહેવું સારું, કેમ જ્યોતિ? દીપક હવેથી તારા પ્રશ્નોના જવાબ તારે જાતે શોધવા પડશે, એમાં હું શું કરું? અને આમ પણ લગ્ન પછી પરપુરુષને મળવાનું હું ટાળીશ। પણ બેટા દીપક તારો મિત્ર છે, એ તો પણ પરપુરુષ તો છે ને પપ્પા। આમ પણ લગ્ન પછી સ્ત્રીની મિત્રતા તેના પતિ સાથે જ હોઈ શકે, લગ્ન પછી પરપુરુષ સાથેની મિત્રતાનો અંત આવે છે પપ્પા। અને જે સ્ત્રી લગ્ન પછી પરપુરુષ સાથે મિત્રતા રાખે છે ને એનું લગ્ન જીવન લાંબુ સમય સુધી ટકતું નથી પપ્પા। લો હું પણ શું વાતો લઈને બેસી ગઈ પપ્પા, તમને કહું કે આજે તમે જમવામાં શું જમવાના છો? બાજરાનો રોટલો, અડદની દાળ, બટાકા રીંગણનું શાક, લસણની ચટણી, છાશ, પાપડ, કચુંબર, આ બધું જ। અરે વાહ, આ તો મારું પણ ફેવરેટ જમવાનું છે। અંકલ હું જાઉં છું। પપ્પા હું આવું છું। આપણા ઘરમાં પ્રસંગ આવી રહ્યો છે અને મને બીક છે કે આ તમારી બેરાશને કારણે ક્યાં કોઈને માઠું ના લાગી જાય, આપણો પ્રસંગ ન બગડી જાય, મને એની ચિંતા છે। ભાઈ તમે એની ચિંતા ન કરતા, આ બેરી તમારો કોઈ પ્રસંગ નહીં બદલો, કોઈને પણ માઠું નહીં લાગવા દે। હું તો બેરી ભર જોવાનીમાં થઈ હતી, પણ એ મારી ભૂલ નહોતી। રસ્તા પર એક છોકરો સ્કૂલે જતો હતો ને મોટર સાથે અથડાતા એને બચાવવા જતા મારા કાન પર માર વાગ્યો ને પડદા ખરાબ થઈ ગયા। બેન તમને ખોટું લાગે એવો મારો કોઈ ઈરાદો નહોતો। અચ્છા મને મને એ કહો બેન કે આ રંજના ભાભી અને ધીરુ સાથે જે વ્યવહારની આપણે વાત કરી એ બરાબર છે ને? તમે જે વ્યવહાર કરો છો
એ બરાબર જ નક્કી કર્યો છે. ને આજે ભાભી હોત ને તો આ બધું જોઈને કેટલા ખુશ થા. બેન મને તો બસ એક જ હામ છે મારી, કે મારા દીકરા દીકરીના પ્રસંગમાં કોઈ કચાશ ન રહે. આ બધું હું મારી દીકરીને કરિયાવરમાં આપી દેવા માંગુ છું. બીજું છે કોનું? એ લોકોનું તો છે. કોઈ બાપે ન કર્યો હોય એવો કરિયાવર કરવો છે આ મોતીલાલ ભણાવ. ચાલો બેન હું જાઉં છું, મને જરા મોડું થશે. તમે લોકો જમી લેજો, ચિંતા ના કરો અને ખોટું નહીં લાગે. ધીમા આઈ એમ સોરી, મને ઘરે આવતા થોડું મોડું થઈ ગયું. મનોજ, મેં તમને ધ્રુવ વિશે જે પણ કંઈ કહ્યું હતું એનાથી તમને ખોટું તો નથી લાગ્યું ને? અને એમાં ખોટું શું લગાવવાનું છે? ઉલટાનું એ તો સારું થયું કે તે ભૂતકાળની બધી ચોખવટ કરી દીધી. હા, પતિ પત્ની એકબીજાથી કોઈ વાત છુપાવી ન જોઈએ એ વાત મને સમજાઈ ગઈ છે. પણ મનોજ, મેં તમને ધ્રુવ વિશે જે પણ કંઈ કહ્યું તમે દીપકને કહી દીધું. હા, કેમ? અરે મારો ભાઈ છે. પણ જો દીપક એ વાત. તું ચિંતા ના કરી શ્રીમા, દીપક આ ભેદ કોઈને નહીં જણાવે, બાને પણ નહીં. મને એના પર પૂરેપૂરો ભરોસો છે અને હું પણ હમણાં આ વાત કોઈને જણાવવાનો નથી. આ વાત માત્ર તારા મારા અને દીપકની વચ્ચે રહેશે. પણ રીમા, મને એ તો કે દીપક સાથે મેં વાત કરી છે એ તને કેવી રીતે ખબર પડી? દીપકે કહ્યું તને? ના, મને મમ્મીએ કહ્યું. શું? મમ્મીએ કહ્યું? તો મમ્મીને આ વાતની જાણ કેવી રીતે થઈ? મનોજ, મમ્મીએ તારી અને દીપકની વાતો સાંભળી લીધી હતી અને એમને બધી જ વાતની ખબર પડી ગઈ છે. ગોડ ગોડ, હવે તો મમ્મી બસ. રીમા, મમ્મીને આ વાતની જાણ થવા દેવી નહોતી. પણ મનોજ, મમ્મીએ મને પ્રોમિસ કર્યું છે કે આ વાત કોઈને નહીં કહે, કોઈને પણ નહીં, ઇવન પાપાને બાને પણ નહીં કહે. રીમા રીમા, તું મમ્મીને ઓળખતી નથી. એ ભૂતકાળની વાતોને કેવી રીતે રમત બનાવીને રમે છે ને તે માત્ર ને માત્ર હું જ જાણું છું. મનોજ, એમ તો મમ્મીએ મને એમ પણ કહ્યું કે કદાચ મનોજે તારાથી કોઈ વાત છુપાવી હશે. તો શું તે મારાથી કોઈ વાત છુપાવી છે? જોકે મારે તને પૂછવું ન જોઈએ, પણ ક્યાંક તે તારી કોઈ ભૂતકાળની વાત મારાથી છુપાવી તો નથી ને? મારે અપેક્ષાની વાત રીમાને જણાવવી જ જોઈએ, પણ એ પહેલા હું બાને જણાવું અને બા સાથે મળીને જો હું રીમાને જણાવું તો સારું. આખો પરિવાર રીમાને અપેક્ષાની વાત જણાવી રીમાની માફી માંગે તો કૃષ્ણકુંજની મર્યાદા જળવાઈ રહેશે. હા, હું આવું જ કરીશ. મનોજ, મનોજ, શું વાત છે? તારે મને કંઈ કહેવું છે? બોલને. મારે તને એ જ કહેવું છે હમણાં કે તું મમ્મીની વાતોમાં ન આવ, અને એવું કંઈક હશે તો હું તને જણાવી દઈશ. હમણાં હું ખૂબ જ થાકી ગયો છું, મને જવા દે પ્લીઝ, મને આરામ કરવો છે. એટલે કંઈક વાત તો છે જ. ઠીક છે મનોજ, તે મને માફ કરી છે, તેના બદલામાં હું પણ તને એક તક આપું છું અને રાહ જોઈશ કે ક્યારે તું એ વાત મને કરે છે. નાના, આજે મારાથી કીટી પાર્ટીમાં નહીં આવી શકાય. અમારા ઘરમાં
સોનલ અને દીપકની સગાઈનો પ્રસંગ આવી રહ્યો છે ને, પછી નિરાંતે મળીશું. હું તારી સાથે ફોન પર પછી વાત કરું છું. ઓકે મમ્મી. મનોજ, મેરી માને કશી જ વાત કરી નથી, એ જ સવાલ કરવા આવ્યો છે ને તું? હા, તમે રીમાને કશું જ કહ્યું નથી, એ રીમાએ મને કીધું. પણ તમે એના મનમાં એ કેમ નાખી દીધું છે કે મેં એનાથી કશું છુપાવ્યું છે? મનોજ, એ તો રીમાને એમ લાગ્યા કરે છે કે તો એનાથી કંઈક છુપાવી રહ્યો છે. મેં તો એને એમ જ કહ્યું હતું કે કંઈક વાત હશે તો મનોજ તને જરૂર કહેશે. વાત તો સાચી છે ને, તારા ભૂતકાળ વિશેની કોઈ પણ વાત તારે રીમાને કરી દેવી જોઈએ. આખરે તારી પત્ની છે ને, અને પત્ની એટલે તો. પત્નીની વ્યાખ્યા મને ખબર છે મમ્મી, પણ તમારે રીમાને આ વાત કરવાની જરૂર નહોતી. હું એને બધું કહેવાનો જ છું. તે કેવો જ જોઈએ? જો રીમા તને એના ભૂતકાળની બધી વાતો કરી શકતી હોય તો તારે પણ તારા ભૂતકાળની બધી વાતો રીમાને કરવી જ જોઈએ. મમ્મી, તમે મારી અને દીપકની વાત સાંભળી એ પણ મને ગમ્યું નહીં. કોઈની પણ ખાનગી વાત આમ ચોરી છુપેથી સાંભળવી એ તમને શોભા નથી દેતું. મનોજ, આ ઘર જેટલું તારું છે એટલું મારું પણ છે. અને હા, જો ખાનગી વાત કરવી હોય તો ખાનગી જગ્યાએ જઈને વાત કરવાની. જાહેરમાં વાત કરીએ તો કોઈના પણ કાન પર વાત પડી જાય, સમજ્યા? હું તમને એટલું જ કહેવા આવ્યો છું મમ્મી કે 19 ફેબ્રુઆરીની વાત જો તમે રીમાને કરીને તો હું શું કરીશ તમને ખબર છે. અપેક્ષાવાળી વાત રીમાને કરી દેવામાં આવશે, અને એ પણ પરિવારના બધા સભ્યો મળીને કરશે. હવે હું આશા રાખું છું કે તમે સમજી ગયા છો કે તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું. મારે જે કરવાનું છે તો હું કરીશ જ. તું એમ જ ઈચ્છે છે ને કે પરિવારના સભ્યો વાત કરે? એમ જ થશે. અંકલ, નમસ્તે અંકલ. અરે સુગીરો, એટલે સુગીરો કવિ મહારાજ, તમે અમારા ઘરે, શું વાત છે! આવો આવો, બિરાજો બિરાજો. શું વાત છે, આજે અચાનક દર્શન આવી ચડ્યા? હે, એક્ચ્યુઅલી અંકલ, જ્યારે મને તમારા તબિયતની જાણ થઈ ને ત્યારથી જ તમને મળવા માંગતો હતો. પહેલા થયું કે ફોન કરીને પૂછી લઉં, પછી થયું કે ના, તમને પર્સનલી મળી આવું. થેન્ક યુ થેન્ક યુ. ટાઈમ જ નહોતો મળતો, આજે ટાઈમ મળ્યો એટલે આવી ગયો. સરસ સરસ અંકલ, આ મીઠાઈલો ને. અરે વાહ ભાઈ વાહ, હવે તો કવિ મહારાજ ઘોડે ચડવાના, ખરું ને? મુતી કેમ છે? મજામાં. અને નીલિમા? એ પણ મજામાં. અંકલ, જ્યોતિ દેખાતી નથી. બહાર ગઈ છે. અચ્છા, આવતી જશે. પણ એ કહો કે તમારું કવિતાનું કેમ ચાલે છે? અરે એકદમ સરસ. લખ્યું નવું કંઈક? લખ્યું? હા, ઘણી બધી કવિતાઓ લખી છે. આજકાલ તો બધું નવું નવું જ સૂઝે છે. મારી નવી નવી સગાઈ થઈ રહી છે ને એટલે. અંકલ, તમે કંઈક સાંભળશો નવું, રોગ પર, બીમારી પર? રોગ પર? હા, બીમારી પર. હા, સંભળાવો.